હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે સંસ્કૃત વિષયમાં દસમું પદ્ય શરૂ કરવા જઈ રહ્યા છે અને દસમા પદ્યનું શીર્ષક છે ત્વમેકા ભવાની ભવાની એટલે હે ભવાનીમાં અને ત્વમેકા એટલે તું એક જ છે તો પાઠનું શીર્ષક છે ત્વમેકા ભવાની એટલે હે ભવાનીમાં તું એક જ છે પ્રસ્તાવના શરૂ કરીએ સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્ર કાવ્યની એક આગવી પરંપરા છે સ્તુતિ કરવા માટેના સાધનરૂપ પદ્યોને સ્તોત્ર કહે છે આવા સ્તોત્રો ક્યારેક મુક્તકના રૂપે એકાદી સંખ્યામાં તો ક્યારેક ચાર પાંચ છ સાત આઠ વગેરે શ્લોકોની સંખ્યામાં નિબદ્ધ હોય છે સ્તોત્ર સાહિત્યમાં સૌથી વધારે પ્રસિદ્ધિ આદિ આદિશંકરાચાર્યે રચેલા સ્તોત્રોને પ્રાપ્ત થઈ છે એમણે કેટલા સ્ત્રોતો રચેલા છે તે ચોક્કસ કહી શકાતું નથી ઘણા સ્તોત્રો એમના નામે પ્રસિદ્ધ થઈ ગયા છે તેમના નામે પ્રસિદ્ધિ પામેલા આવા જ એક આઠ શ્લોક ધરાવતા સ્તોત્રમાંથી પાંચ શ્લોકો પસંદ કરીને અહીં પ્રસ્તુત કર્યા છે એટલે આ જે પદ્ય છે તેમાં જેટલા પણ શ્લોકો છે એ આદિ શંકરાચાર્ય રચેલા સ્તોત્રો છે સંસ્કૃત સાહિત્યમાં વિવિધ દેવદેવીઓની સ્તુતિ કરતા અનેક ભક્તિપૂર્ણ સ્તોત્રો છે આ સ્તોત્ર સાહિત્યમાં શિવમહિમના સ્તોત્રમ જેવા કેટલાક સ્તોત્રો કવિત્વની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ કોટીના છે આ સ્તોત્રોનું ગિરવાણ વામયમાં વિશિષ્ટ સ્થાન છે ભક્ત હૃદય દેવદેવીઓની અલૌકિક શક્તિથી પ્રભાવિત થઈને તેમની સમક્ષ મસ્તક નમાવે છે અને તે શક્તિને વર્ણવતી કાવ્યરચના કરીને દેવદેવીઓને મહિમા ગાવામાં આવે છે આવું સ્તોત્ર સાહિત્ય સમાજમાં પ્રચલિત પરમાત્માના ભિન્ન ભિન્ન સ્વરૂપોની પૂજા અને ભક્તિનું સરસ પ્રતિબિંબ પાડતું એક દર્પણ છે જગદંબા ભવાનીની અહીં સ્તુતિ છે આ પાઠમાં ભવાની જગદંબાની સ્તુતિ કરવામાં આવી છે સ્તુતિના પ્રત્યેક શ્લોકમાં ભક્તની અનન્ય શરણાગતિનું અને અબોધ બાળકની ભક્તિનું સતત દર્શન થાય છે અહીં વર્ણન છે તે પ્રમાણે આ સ્તોત્રનું ગાન કરનાર ભક્તને પોતાના સાંસારિક સંબંધીઓ જેવા કે માતા પિતા ભાઈ બહેન પુત્રપુત્રી કે પતિ પત્ની જેવા દુન્યવી સંબંધોમાં એટલે કે દુનિયામાં રહેલા સંબંધોમાં જરાય રસ નથી તેને મન તો આ ભવાનીમાં જ સર્વસ્વ છે વળી શાસ્ત્ર તપ અને તીર્થ વ્રત કે ઉપવાસ જેવા સ્થૂળ કર્મકાંડ તરફ પણ રુચિ નથી તેને તો માત્ર પોતાની આ આરાધ્ય દેવી ભવાનીના શરણે રહેવાનું પસંદ છે તેને પૂરેપૂરી ખાતરી છે કે ગમે તેવા પ્રસંગે મારી રક્ષા કરનાર તો મારી માં આ ભવાની માતા જ છે સુંદર રીતે ગાઈ શકાતા આ સ્ત્રોત્ર દ્વારા એ બોધ લેવાનો છે કે બાહ્ય કર્મકાંડ કરતા અનન્ય શ્રદ્ધા સાથે સાદાઈથી અને ગુણાત્મક જીવાતું જીવન વધારે મહત્ત્વનું છે આ રીતે જીવતા માણસની રક્ષા ભવાની માતા સદૈવ કરે છે તો પ્રસ્તુત પાથમાં જગદંબા ભવાનીની સ્તુતિ છે આ સ્તોત્રના પ્રત્યેક શ્લોકમાં ભક્તની અનન્ય શરણાગતિ અને અબોધ બાળકની ભક્તિ દ્રષ્ટિગોચર થાય છે આદિ શંકરાચાર્યના નામે પ્રસિદ્ધિ પામેલા આઠ શ્લોકો ધરાવતા એક સ્તોત્રમાંથી પાંચ શ્લોકો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છે સ્તોત્રમાં કરેલા વર્ણન પ્રમાણે સ્તોત્ર જ્ઞાન કરનાર ભક્તને પોતાના સાંસારિક સંબંધોમાં જરાય રસ નથી તેને મન તો ભવાનીમાં જ સર્વસ્વ છે તેને તો ફક્ત પોતાની દેવી ભવાનીના શરણમાં જ રહેવું પસંદ છે તેને વિશ્વાસ છે કે મારી મા ભવાની વિકટમાં વિકટ પ્રસંગમાં પણ મારી રક્ષા કરશે તો હવે આપણે પ્રથમ શ્લોક શરૂ કરીએ ન તાત ન માતા ન બંધુ ન દાતા ન પુત્ર ન પુત્રી ન ભૃત્ય ન ભરતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિ મમ એવ ગતિ ગતિ ત્વ ત્વ એકા ભવાની જેમાં પ્રથમ શબ્દ છે ન તાતઃ એટલે પિતા નથી ન માતા એટલે માતા નથી ન બંધુ એટલે ભાઈ નથી ન દાતા એટલે દાતા નથી ન પુત્ર પુત્ર નથી ન પુત્રી પુત્રી નથી ન વૃત્ય સેવક નથી ન ભરતા સ્વામી નથી ન જાયા પત્ની નથી ન વિદ્યા વિદ્યા નથી ન વૃત્તિ નોકરી કે ધંધો નથી ભવાની એટલે હે મા ભવાની ત્વ એકા તું એક જ એવ એટલે જ મમ મારી ગતિ ગતિ છે તમ ગતિ તું જ ગતિ છે તો પ્રથમ શ્લોકનું ભાષાંતર થાય છે મારે કોઈ પિતા નથી માતા નથી ભાઈ નથી દાતા નથી પુત્ર કે પુત્રી નથી નોકર નથી સ્વામી નથી પત્ની નથી વિદ્યા નથી નોકરી ધંધો પણ નથી હે મા ભવાની તો એકમાત્ર મારું શરણું છે તું જ મારી ગતિ છે હવે બીજો શ્લોક જોઈએ ન જાનામી દાનમ ન જ ધ્યાન યોગમ ન જાનામી તંત્રમ ન સ્તોત્ર મંત્રમ ન જાનામી ન્યાસ યોગમ ગતિસ્વમ ગતિસ્થ ત્વમેકા ભવાની જેમાં પ્રથમ શબ્દ છે દાનમ દાન કર્મ ન જાનામી એટલે નથી જાણતો ચ એટલે અને ન જાનામી એટલે નથી જાણતો ધ્યાનયોગમ એટલે ધ્યાન યોગને તંત્રમ એટલે તંત્રને ચ એટલે અને સ્તોતમંત્રમ એટલે સ્ત્રોત મંત્રને પૂજા એટલે પૂજાવિધિને ન્યાસયોગમ એટલે ન્યાસયોગને ભવાની એટલે હે ભવાની મામ એકા એવ મમ ગતિવ ગતિ તું એક જ મારી ગતિ છે તું જ મારી ગતિ છે જેનું ભાષાંતર થાય છે હું દાન કર્મ નથી જાણતો ન જાનામી દાનમ એટલે હું દાન કર્મ નથી જાણતો ન ધ્યાન યોગમ હું ધ્યાન યોગ નથી જાણતો ન જાનામી તંત્રમ નથી જાણતો તંત્ર ન સ્તોત્ર મંત્રમ નથી જાણતો સ્તોત્ર કે મંત્રને પૂજા વિધિને નથી જાણતો નથી જાણતો ન્યાસ યોગને હે ભવાનીમાં તું જ મારું શરણું છે તું એક જ મારી ગતિ છે હવે ત્રીજો શ્લોક ન જાનામણ્ય ન જાનામી તીર્થ ન જાનામ મુક્તિ લાચી ન જાનામ ભક્તિ વ્રત વા અપી માતા ગતિસ્વ ગતિસ્વ ભવાની જેમાં પ્રથમ શબ્દ છે પુણ્યમ એટલે પુણ્યકર્મને ન જાનામી એટલે નથી જાણતો તીર્થમ એટલે તીર્થયાત્રાને મુક્તિ એટલે મુક્તિને વા એટલે અથવા લય એટલે કે લીન થવું તે પણ કદાચ એટલે કદાચ માતા એટલે હે માતા ભક્તિમ એટલે ભક્તિને વા એટલે કે વ્રતમ અપી એટલે વ્રતને પણ ન જાનામી એટલે નથી જાણતો ભવાની તમ એકા એવ હે ભવાનીમાં તું એક જ મમ ત્વમ ગતિ મારી ગતિ છે તું જ ગતિ છે ત્રીજા શ્લોકનું ભાષાંતર થાય છે ન જાનામી પુણ્યમ એટલે કે પુણ્યકર્મને નથી જાણતો ન જાનામી તીર્થમ એટલે નથી જાણતો તીર્થયાત્રાને ન જાનામી મુક્તિમ લયમ વા કદાચિત એટલે મોક્ષને કે બ્રહ્મમાં લીન થવા અંગે નથી જાણતો ન જાનામી ભક્તિમ હે માતા હું ભક્તિ કે વા વ્રતમ વા અપી માતા એટલે કે વ્રતને પણ જાણતો નથી ગતિસ્થમ ગતિસ્થમ ત્વમે કા ભવાની એટલે હે વા ભવાની તું જ મારું શરણું છે તું એક જ મારી ગતિ છે હવે આગળનો શ્લોક વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચ અનલે પર્વતે મધ્યે અરણ્યે શરણ્યે સદા પ્રપાહી પ્રિ ગતિસ્વ ત્વમેકા ભવાની જેમાં પ્રથમ શબ્દ છે શરણ્ય એટલે હે શરણ આપનારી માં વિવાદે એટલે વિવાદમાં વિષાદે એટલે ચિંતામાં પ્રમાદે એટલે આળસમાં પ્રવાસે એટલે મુસાફરીમાં જલે એટલે જળમાં અનલે એટલે અગ્નિમાં પર્વતે એટલે પર્વત પર શત્રુમધ્યે એટલે શત્રુઓની વચ્ચે ચ એટલે અને અરણ્યે એટલે જંગલમાં સદા એટલે હંમેશા મામ એટલે મારું પ્રપાહી એટલે રક્ષણ કરો ભવાની ત્વમ એકા એવ હે મા ભવાની તું એક જ મમ ત્વમ ગતિ મારી ગતિ છે તું જ ગતિ છે ચોથા શ્લોકનું ભાષાંતર થાય છે હે શરણો આપનારી મા વિવાદમાં દુઃખમાં અથવા વિષાદમાં આળસમાં પ્રવાસમાં જળમાં અગ્નિમાં પર્વત પર શત્રુઓની વચ્ચે તેમજ જંગલમાં હંમેશા મારી રક્ષા કર હે મા ભવાની તું જ મારું શરણું છે તું એક જ મારી ગતિ છે હવે આ પદ્યનો છેલ્લો શ્લોક અનાથો દરિદ્રો જરા રોગયુક્તો મહક્ષીણદિન સદા જાળ્યવક્ વિપત્તો પ્રવિષ્ટ પ્રણસ્દા અહં ગતિસ્વ ગતિસ્વ તમેકા ભવાની જેમાં પ્રથમ શબ્દ છે અહં એટલે હું સદા એટલે હંમેશા અનાથ એટલે અનાથ દરિદ્ર એટલે ગરીબ જરારોગયુક્ત એટલે વૃદ્ધ તેમજ રોગથીયુક્ત મહક્ષીણદિન એટલે કંગાળ અથવા ક્ષીણ થયેલો સદા એટલે હંમેશા જાળયવક્ત્ર એટલે વાળો વિપત્તો એટલે વિપત્તિમાં પ્રવિષ્ટ હ એટલે પ્રવેશેલો પ્રણસ્ત એટલે નાશ પામેલો અસમી એટલે છું ભવાની ત્વમ એકા એવ હે મા ભવાની તું એક જ મમ ત્વમ ગતિ મારી ગતિ છે તું જ મારી ગતિ છે પાંચમા શ્લોકનું ભાષાંતર થાય છે હું સદા અનાથ દરિદ્ર ગડપણ અને રોગથી યુક્ત ખૂબ જ ક્ષીણ અને કંગાળ થયેલો તથા જડમુખવાળો આપત્તિમાં પ્રવેશેલો અને નાશ પામેલો છું હે મા ભવાની તું જ મારું શરણું છે તું જ મારી ગતિ છે તો આ જે પદ્ય છે ત્વમેકા ભવાની એટલે કે હે ભવાનીમાં તું એક જ છે આ પદ્યમાં જગદંબા ભવાનીની સ્તુતિ છે આ સ્તોત્રના પ્રત્યેક શ્લોકમાં ભક્તની અનન્ય શરણાગતિ અને અબોધ બાળકની ભક્તિ આપણને દેખાય આવે છે તો જે આ જે પદ્ય છે એમાં સ્તોત્રમાં કરેલા વર્ણન પ્રમાણે સ્તોત્રગાન કરનાર ભક્તને પોતાના સાંસારિક સંબંધોમાં જરાય રસ નથી તેને મન તો ભવાનીમાં એ જ પોતાનું સર્વસ્વ છે તો આની સાથે આપણું દસમું પદ્ય ત્વમેકા ભવાની એટલે કે હે ભવાનીમાં તું એક જ છે એ પૂર્ણ થાય છે અસ્તુ